બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કોરોના વાયરસ તેનો કહેર વર્તાવી રહ્યો છે તો બીજી તરફ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક આગની ઘટનાઓ સામે આવી રહી છે। ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ક્યાંક સૂકા ખેતરોમાં તો ક્યાંક ગાડીઓમાં વારંવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારમાં 10 દિવસમાં 7થી પણ વધુ આગની ઘટનાઓ સામે આવી હતી। વારંવાર આગની ઘટનાઓ બનતા વાહન ચાલકો અને ખેતર માલિકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પાલનપુરથી મહેસાણા તરફ જઈ રહેલી મિની બસમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ ડ્રાઈવરે બસને રોડની સાઈડમાં ઊભી રાખી તમામ મુસાફરોને ઉતારી દીધા હતા। જોકે ત્યાં સુધીમાં તો આગે આખી બસને તેની ચપેટમાં લઈ લીધી હતી। બનાવને પગલે આજુબાજુના લોકો અને ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સતત 2 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આગ બુઝાય ત્યાં સુધીમાં તો મિની બસ સંપૂર્ણ બળી ખાખ થઈ ગઈ હતી। ડ્રાઈવરની સમય સૂચકતાની બસમાં સવાર 10 મુસાફરો આ બાદ બચાવ થયો હતો।